નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? તમારું ફરીથી સ્વાગત છે તમારી પોતાની ચેનલ એલર્સ લાઇટિંગની અંદર. અહીંયા તમને મળશે એલઈડી બલ્બના રો મટીરિયલના વિશેની તમને વિગતમાં વિગતો. તો મિત્રો, પાછલા વિડીયોમાં તમે જોયું હતું કે એક ડ્રાઈવરવાળું રો મટીરિયલ અને ડીઓબી રો મટીરિયલ શું હોય છે તેના વિશે આપણે માહિતી આપી હતી. જો તમે આ વિડીયો નથી જોયો તો અહીંયા આઈ બટન આવતું હશે, એની અંદર આપણે વિડીયો મૂકેલો છે, તમે જોઈ શકો છો. અને એની જે વિડીયોની લિંક છે તે હું ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દેવાનો છું. જેમ કે આપણે પાછલા વિડીયોમાં મેં તમને જણાવ્યું હતું કે હવે આપણે આગલા વિડીયોની અંદર એક એલઈડી બલ્બની જે કીટ છે બનાવવા, એલઈડી બલ્બ બનાવવા માટેની જે મશીનરી છે, જે કીટ કહીએ છીએ આપણે, એને કીટની અંદર શું શું વસ્તુઓ હોય છે, કયા કયા મશીનો વપરાતા હોય છે એના વિશેની ડિટેલમાં માહિતી આપવાના છીએ આ વિડીયોની અંદર. તો મિત્રો, ચાલો તો હવે આપણે જોઈએ છીએ કે એલઈડી બલ્બની કીટની અંદર કયા કયા મશીનો આવે છે. અને મિત્રો, તમને એક વિનંતી છે કે જો તમને આ વિડીયો ગમતો હોય તો આને વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારું ચેનલ સબસ્ક્રાઇબ કરવાથી અમને એક મોટિવેશન મળે છે. તો ચાલો મિત્રો, હવે ટાઈમ વેસ્ટ કર્યા વગર જઈએ છીએ અને જોઈએ છીએ કે કીટની અંદર શું શું મશીનો આવે છે. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે એલઈડી બલ્બની જે કીટ આવે છે એ કીટની અંદર બેઝિકલી આટલા મશીનો આવે છે. અને આ જે મશીનો બધા આવે છે એ કીટનું નામ છે એલર્સ ગોલ્ડ કીટ. તો ગોલ્ડ કીટની અંદર આપણે આજે વાત કરવાના છીએ. તો કીટની અંદર શું શું આવશે, આ બધા મશીનોને શું નામ કહેવાય છે એ હું તમને ચાલો હવે જણાવું છું. તો સૌથી પહેલાં તમને આ જે દેખાય છે તે છે પ્રેસિંગ મશીન. પ્રેસિંગ મશીન કંઈક આ પ્રકારનું હોય છે, જોઈ શકો છો તમે, જેની અંદર તમને આપણી કંપનીનું માર્કિંગ પણ મળી જશે. ઘણું સારી ક્વોલિટીનું, હેવી ક્વોલિટીનું મશીન છે. અને આની સાથે તમને મળશે બે ડાઈ, નાની ડાઈ છે અને મોટી ડાઈ છે. નાની ડાઈની મદદથી તમે 7-9 વોટના બલ્બ બનાવી શકો છો અને જે મોટી ડાઈ છે તેનાથી તમે 9 વોટ કરતાં ઉપર, મતલબ કે 12-15-18-24 વોટના બલ્બ તમે આની મદદથી બનાવી શકો છો. તો આને કહેવાય છે પ્રેસિંગ મશીન. તેના પછી જે મશીન છે તે છે પંચિંગ મશીન. આને કહેવાય છે પંચિંગ મશીન. B22 ને પંચ કરવા માટેનું મશીન છે આ. નેક્સ્ટ જે છે તે તેની સોલ્ડિંગ માટે વપરાતી બધી એસેસરી છે, જેમ કે આ છે ફ્લક્સ, આ છે એક હેવી સોલ્ડિંગ આયર્ન, જોઈ શકો છો તમે, 60 વોટનું સોલ્ડિંગ આયર્ન છે આ. તેના પછી છે બલ્બની અંદર વપરાતા સ્ક્રુ, અને આ છે બલ્બની અંદર ઉપયોગમાં આવતી હીટસિંક પેસ્ટ, જેને ઘણા લોકો કમ્પાઉન્ડ પેસ્ટ પણ કહેતા હોય છે, અને સોલ્ડરિંગ વાયર, એક સ્ક્રુડ્રાઈવર અને વાયર કટર. તો મિત્રો, આટલી વસ્તુ ગોલ્ડ કીટની અંદર આવી જાય છે. અને આ કીટ એકદમ વ્યાજબી ભાવે તમને અહીંયાથી મળી જશે. જો તમારે ભાવ જાણવો હોય તો તમને અહીંયા વોટ્સઅપ નંબર દેખાતો છે, તેના ઉપર તમે અમને વોટ્સઅપમાં મેસેજ કરીને પૂછી શકો છો. તો આશા રાખું છું મિત્રો કે તમને આ વિડીયો ઘણો ગમ્યો હશે. તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, તમારે જો એલઈડી બલ્બના વિશે બીજી કંઈ બી તમારા પ્રશ્નો હોય, તમારા કંઈ જાણવું હોય તો તમે અમને કોમેન્ટ્સ બોક્સમાં લખી શકો છો, અમે અમારી સાઈડથી પ્રયત્ન કરીશું તમારા પ્રશ્નોના ઉત્તર આપવાનો. તો ચાલો મિત્રો, હવે આપની રજા લઉં છું, ફરી મળીશું નવા વિડીયોમાં કંઈક નવી માહિતી સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, વંદે માતરમ.